એકતાનગર ખાતે રૂપિયા 388.63 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા મંત્રી પૂર્ણેશભાઈ મોદી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અનેકવિધ ક્ષેત્રમાં રાજ્ય અને દેશે વિકાસ સાધ્યો છે, ત્યારે રાજ્યના આંતરિયાળ અને છેવાડાના આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ લોકોને આજે એસટી બસની સુલભ સુવિધાઓનો લાભ સરળતાથી મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં અનેક નવા રસ્તાઓ, નવા એસટી બસ ડેપોનું નિર્માણ થતાં લોકો હવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામોની સાથે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સમયસર અને ઝડપથી પહોંચી શકશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. દિવાળીના તહેવાર કે ઉનાળાના વેકેશનમાં અલગથી એસટી બસની ટ્રીપો ગોઠવીને સુલભ સુવિધાઓ પૂરી પાડી રહ્યા હોવાની સાથે રાજ્યમાં દૈનિક સરેરાશ 25 લાખ જેટલા મુસાફરો એસટી દ્વારા મુસાફરી કરી રહ્યા હોવાનું મંત્રી મોદીએ ઉમેર્યું હતું. રાજ્યના આંતરિયાળ વિસ્તારના બાળકો શાળાએ સરળતાથી પહોંચી શકે તે માટે 295 જેટલા ટ્રાયબલ વિસ્તારમાં રૂપિયા 500 કરોડના ખર્ચે કોચવે સ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે તેવી પ્રતિબદ્ધતા મોદીએ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે આગામી સમયમાં લોકો સરળતાથી મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં ઓછા સમયમાં પહોંચી શકે તે માટે બુલેટ ટ્રેન જેવી અત્યાધુનિક સુવિધાઓ પૂરી પડાશે તેવો વિશ્વાસ મંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ જિલ્લામાં નવી રોજગારીની તકોનું નિર્માણ થતાં નર્મદા જિલ્લાએ વિકાસ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી હોવાનું જણાવ્યું હતું. ઘર આંગણે જ શ્રેષ્ઠતમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ આપી હોવાનું જણાવ્યું હતું. કોવિડ મહામારીના લીધે એસટી બસો કે એઆર સેવાઓ બંધ કરવામાં આવી છે, તેને આગામી તારીખ 1 જુલાઈથી પુનઃ શરૂ કરવામાં આવશે તેમ મંત્રી મોદીએ ઉમેર્યું હતું. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટ વિલેજ જેવા વિસ્તારોમાં પણ નવા રસ્તાઓનું નિર્માણ કરીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી હોવાની સાથે ઇન્ટરિયલ ગામો છે ત્યાં જરૂર હશે ત્યાં નવા રસ્તાઓનો નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું. પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોની ખાતે ₹388.63 લાખના ખર્ચે સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની સંખ્યા 8 નંગ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ 363.7 ચોરસ મીટર, એડમિન રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન, કિચન સહિત વોટર રૂમ, આરઓ સહિત પાર્સલ રૂમ, સ્ટોક કમશોપ, ડ્રાઈવર કંડક્ટર, રેસ્ટ રૂમ, શૌચાલય, ઇલેક્ટ્રિક રૂમ, સર્ક્યુલેશન વિસ્તારમાં સીસીટીવી, મિક્સ ફ્લોરિંગ, રેસ્ટ રૂમ, ડોરમેટરી સહિતની આનુષંગિક અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 220 બસોનું આવાગમન સાથે અંદાજિત દૈનિક 11,000થી વધુ મુસાફરોને સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનનો લાભ મળી રહેશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. આજે હિન્દુસ્તાનના નકશા ઉપર સૌથી પ્રસિદ્ધ એકતાનગર સરદાર સાહેબનું સ્ટેચ્યુ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 1.88 કરોડના ખર્ચે બસ પોર્ટ લોકાર્પણ કાર્યક્રમ કરતા મને આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. અમારા સાંસદ શ્રી મનસુખભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંત્રી સાહેબે, પૂર્વ મંત્રી શબ્દ શરણ તડવી, ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વગેરે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા, તેના લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કર્યો. આવનારા દિવસોમાં દરરોજના 25 લાખ જેટલા મુસાફરો ગુજરાતમાં એસટી બસનો ઉપયોગ કરે છે અને એને અનેક પ્રકારની આવી સાધન સેવા સગવડ, કંડક્ટર, ડ્રાઈવર, આરામ રૂમ, અન્ય પેસેન્જર વેઇટિંગ રૂમ, શૌચાલય, અનેક પ્રકારની આધુનિક સાધન સગવડવાળા આવા બસ સ્પોટ અનેક જગ્યા ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન,
વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, આઈયુઆઈની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.